પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના આંતર આમંત્રણ પત્રિકાને લઈને વિવાદ ઉભો થયો છે. પત્રિકામાં ભાજપના તમામ આગેવાનોના નામ હતા, પણ પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનું નામ ન હોવાથી એનએસયુઆઈ દ્વારા આ મુદ્દાનો વિરોધ કરાયો. યુનિવર્સિટીનું ભગવાકરણ કર્યું હોવાના આરોપ લાગતા કુલપતિ અનિલ નાયકે એવું કહી વિવાદ જન્માવ્યો કે જો ભગવાકરણ થયું તેવું લોકો સમજતા હોય તો હા, ભગવાકરણ થયું છે. તેમના આવા નિવેદન પછી હવે યુવા મહોત્સવે રાજકીય કાર્યક્રમનું રૂપ ધારણ કર્યું છે. ભાજપના ઘણા બધા કુલપતિઓ ભાજપે નિમણૂક કરેલી હતી, છતાં પણ કુલપતિ તરીકે આવ્યા પછી એ હોદ્દાની ગરિમા સાચવવી જોઈએ. ઘણા બધા કુલપતિઓએ અગાઉ એ સાચવેલી છે, પરંતુ પોતાની મહત્વાકાંક્ષા અને ભ્રષ્ટાચાર આચરવા માટે આ લોકોએ અત્યારે એક સારી શૈક્ષણિક સંસ્થા, જે યુનિવર્સિટીનું ગુજરાતની અંદર માન હતું, નંબર હતો, એ યુનિવર્સિટીને આજે ધીમે ધીમે રાજકીય અખાડો બનાવી રહ્યા છે.